अंदर अपने विषय विज्ञान धोरण 6 प्रकरण नंबर 2 आहार ना घटकों एमने अंदर आज नो जे वीडियो लेक्चर छे एना टॉपिक छे के विविध पोषक द्रव्य अपना शरीर माटे शु कार्य करे छे। आगळना वीडियो लेक्चर ने अंदर आपणे जोयो के आपणे जे पण काही खोराक खाईए छीए एनी अंदर मुख्यत्वे पोषक द्रव्य रहेला होय छे। केवा केवा पोषक द्रव्य होय तो के कार्बोदित छे, प्रोटीन छे, चरबी छे, આવા બધા પોષક દ્રવ્યો જે છે એ આપણા ખોરાકની અંદર રહેલા હોય છે। હવે આ જે પોષક દ્રવ્યો છે કે જે આપણા ખોરાક ખાઈએ છીએ એની અંદર રહેલા હોય છે, હવે એનું આપણા શરીરની અંદર કાર્ય શું છે તો એ જોઈએ। પહેલા તો જોઈએ કાર્બોદિત, તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું કે કાર્બોદિત જે છે એ આપણા શરીરમાં શું કાર્ય કરે તો કે શક્તિ પૂરી પાડે, શક્તિ પ્રદાન કરે। કાર્બોદિત જે છે એ આપણા શરીરની અંદર શું કાર્ય કરે તો કે શક્તિ પ્રદાન કરે છે। તો જોઈએ કે સમાન જથ્થામાં આપણે કાર્બોદિત લઈએ અને ચરબી લઈએ તો સૌથી વધારે ઊર્જા શેમાં છે તો કે ચરબીની અંદર। તો અહીંયા લખીએ કે સમાન જથ્થામાં કાર્બોદિત અને ચરબી હોય તો ચરબીમાં ઊર્જા કેવી હોય વધારે। સમાન જથ્થામાં તમે કોઈ પણ કાર્બોદિત અને ચરબી વાળો પદાર્થ લ્યો તો સૌથી વધુ ઊર્જા શેમાં જોવા મળે છે તો કે ચરબી વાળો જે પાઈ ખોરાક છે એની અંદર જોવા મળે છે। ત્યારબાદ જોઈએ કે ઊર્જા આપવા વાળા ખોરાક, તો ઊર્જા આપવા વાળા ખોરાક એટલે શું તો જોઈએ કે અને ચરબી યુક્ત જે ખોરાક છે એને કેવા કહેવાય તો કે ઊર્જા આપવા વાળા ખોરાક કહે છે। કાર્બોદિત યુક્ત અને ચરબી યુક્ત જે પણ કઈ ખોરાક છે એને કેવા કહેવાય કે જેની અંદર આપણે ઊર્જા પ્રાપ્ત થાય છે તેને કેવા કહેવાય ઊર્જા આપવા વાળા ખોરાક। ત્યારબાદ જોઈએ શરીરવર્ધક ખોરાક, કે શરીરવર્ધક ખોરાક એટલે શું તો પ્રોટીન યુક્ત જે ખોરાક છે, વિટામિન હોય છે, વિવિધ પ્રકારના વિટામિન જે છે એ આપણા ખોરાકની અંદર હોય છે અને આ વિટામિનનું જે છે એ કાર્ય શું છે તો કે વિટામિન છે એ આપણા શરીરની અંદર રોગો સામે શું કરે છે, રક્ષણ આપે છે। વિટામિનનું કાર્ય શું, રોગો સામે રક્ષણ આપે। વિટામિનનું મુખ્ય કાર્ય શું તો કે રોગો સામે શું કરે છે, રક્ષણ આપે છે। કેટલા પ્રકારના વિટામિન હોય, ઘણા બધા પ્રકારના વિટામિન જોવા મળે છે તો એની અંદર આપણે વાત કરીએ કે વિટામિન એ છે, વિટામિન બી છે, ત્યારબાદ વિટામિન સી છે અને વિટામિન ડી। આવા પ્રકારના જે કંઈ પણ વિટામિન છે અત્યારે તમારે આ વિડીયો લેક્ચર અંદર સમજવાના છે। અત્યારે માત્ર આ વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી અને વિટામિન ડી વિશેની વાત જે છે એ સમજવાની છે। તો